હાલો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુરુ શિષ્યનો સંબંધ સદા સદાનો હોય છે. કિશોર વિરણની નજર એ મુખમંડળ પરથી ઈચ્છવા છતાં પણ દૂર થઈ રહી ન હતી. લાંબુ શરીર, ઉન્નત ભાર, તપના તેજથી ઉદીપ્ત મુખ અને તેની ચારેય બાજુ ફેલાયેલો એક અદ્ભુત આભામંડળ. વિડને પ્રયાસ તો બહુ કર્યો કે તે બીજે ક્યાંય જોવે, પરંતુ તેની આંખોએ મનનું કહ્યું ન કર્યું. તેની આંખો તો બસ એકી ટસે એક જ દિવ્ય વ્યક્તિત્વને નિહાળી રહી હતી. એ દિવ્ય વ્યક્તિત્વ બીજા કોઈનું નહીં, પરંતુ ગાયત્રી પરિજનના પિતા તુલ્ય પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યજીનું હતું. જેમની સાથે વિરણની એ પ્રથમ અને વિસ્મરણીય મુલાકાત હતી. વિરણની પોતાની ઉંમર 14-15 વર્ષની હશે અને તે એ દિવસે પોતાના સહપાઠીઓ સાથે એક શૈક્ષણિક પ્રવાસના ઉદ્દેશથી મથુરા આવ્યો હતો. તેમના જૂથને તેમના શિક્ષક શ્રી ગોસ્વામીજી, જેઓ પરમ પૂજ્ય ગુરુદેવથી સહસ્ર કુંડી યજ્ઞના સમયથી પરિચિત હતા, પોતાની સાથે લઈને ગાયત્રી તપોભૂમિ મથુરા આવ્યા હતા. તેમની શાળાનો આ એક પ્રવાસ મથુરા વૃંદાવન ક્ષેત્રનો વિચારધીન હતો. તો ગોસ્વામીજીએ વિચાર્યું કે જો આ અવસરનો ઉપયોગ આચાર્યજી સાથે વિદ્યાર્થીઓની મુલાકાત કરાવવામાં થઈ જાય તો એનાથી વધારે સૌભાગ્ય બીજું કયું હોઈ શકે. એ વિદ્યાર્થીઓએ લાગ્યું કે મથુરા મંદિરો અને આશ્રમનું ક્ષેત્ર છે અને એટલા માટે તેમના શિક્ષક તેમને કોઈ આશ્રમમાં લઈ જઈ રહ્યા છે. તપોભૂમિમાં પ્રવેશ કરતા જ દ્વાર પર ઉભેલા સત્યભક્તજી તેમને તરત જ પરમ પૂજ્ય ગુરુદેવ સાથે મિલન કરાવવા લઈ ગયા. કારણ કે પૂજ્ય ગુરુદેવ ક્યાંક બહાર જવાની તૈયારીમાં હતા. એવું નક્કી થયું કે પૂજ્ય ગુરુદેવ ચાલતા ચાલતા જ વિદ્યાર્થીઓ સાથે 15-20 મિનિટની મુલાકાત કરી લે તો સંભવત એ વિદ્યાર્થીઓનું જીવનની નવી દિશા મળી શકે. બીજા વિદ્યાર્થીઓ પર એ મુલાકાતનો શું પ્રભાવ પડ્યો એ તો કહી શકાતું નથી, પરંતુ એ સમૂહમાં ઉભેલા વિડનને લાગ્યું કે તેણે જાણે ભગવાનને જ જોઈ લીધા. આત્મીયતાથી ભરેલી તેમની દ્રષ્ટિ જ્ઞાનમાં શિખરોથી ઓળ થતા તેમના વાક્ય પ્રેમ સિગ્નલની જેમ ની વાણી તપના તેજથી દગ્ધ તેમનું વ્યક્તિત્વ બધું એવું હતું કે જેવું તેણે તેના દાદાજીના મુખે ઋષિઓનું વર્ણન સાંભળતી વખતે અનુભવ્યું હતું. પૂજ્ય ગુરુદેવનો પરિચય આપતા ગોસ્વામીજીએ કહ્યું કે ગુરુદેવ એક વ્યક્તિ છે, તેમણે ગાયત્રીના 24 મહાપુરુષણ સંપન્ન કર્યા છે. 24 વર્ષ સુધી દરરોજ ઓછામાં ઓછી 6 કલાકની સાધના કરનાર તેઓ એક જ છે. ગુરુદેવ તેમના પરિચયને વચમાં અટકાવી દીધો અને વિદ્યાર્થીને સમજતા બોલ્યા, બેટા મારા અત્યાર સુધીના જીવનમાં 15 વર્ષનું શરૂઆતનું જીવન આપ લોકો જેવું જ રહ્યું છે. બાકીનું જીવન મેં આધ્યાત્મિક પ્રસંગોને મારા જીવન ક્રમમાં ઉતારવામાં લાગ્યું છે. થોડુંક અટકીને ગુરુદેવ બોલ્યા, જે હું મેળવી શક્યો તેમાં પૂજા ઉપવાસનાનું યોગદાન રહ્યું છે, પણ એટલું નહીં જેટલું સામાન્ય વ્યક્તિ અનુમાન કરે છે. પૂજા ઉપવાસનાને મહત્વ આપવું જોઈએ, પરંતુ માનસિક પરિષ્કાર અને ભાવનાત્મક ઉત્કૃષ્ટતાનો અભિવર્ધનના પ્રયાસો જેટલું નહીં હું મારી સાધનામાં જો સફળ થઈ શક્યો છું અથવા કંઈક એવું અર્જિત કરી શક્યો છું જેને અલૌકિક કહી શકાય, તો તેનું મુખ્ય કારણ મારા અંતરંગ અને બહિરંગના પરિષ્કારને માનવું જોઈએ.
વ્યક્તિત્વ ને વ્યવસ્થિત કર્યા વિના પૂજા ઉપાસના વ્યર્થ રહી જાય છે, નિર્થક સિદ્ધ થાય છે. જે વાતો પૂજ્ય ગુરુદેવ કહી રહ્યા હતા તે બધી એ વિદ્યાર્થીઓ માટે સવર્થા નવીન હતી. તેમણે તો અત્યાર સુધી મંત્રનું રટણ કરવાનું અને તેનું પોપટની જેમ પુનરાવર્તન કરવાનું એ જાણ્યું હતું. જીવનને વ્યવસ્થિત કરવાનું, વ્યક્તિત્વને બદલવાનું, ચિંતનને પરિમાર્જિત કરવાનું, આ બધી વાતો આજે તેઓ પહેલી વાર સાંભળી રહ્યા હતા. ગુરુદેવ આગળ કહી રહ્યા હતા, બેટા આપ લોકોને જો સાચા આધ્યાત્મની અભિપ્સા હોય તો ત્રણ સૂત્રોને મનમાં ઊંડે બેસાડી દો. માતૃવત પડદાયેષુ પડદ્રશ્યુ લોષ્ટવત અને આત્મવત સર્વભૂતેષુ. થોડું અટકીને પૂજ્ય ગુરુદેવ બોલ્યા, ભારતીય અધ્યાત્મની બધી ઉપલબ્ધિઓ આ ત્રણ સિદ્ધાંતોના આધારે ઊભી છે. ચિંતનની ઉત્કૃષ્ટતા, ચરિત્રની પ્રમાણિકતા અને વ્યવહારમાં સદા સહિતા, આ ત્રણેય ગાયત્રીના ત્રણ ચરણ કહી શકાય. અને આ ત્રણ સૂત્રોમાં પણ ભારતીય સંસ્કૃતિનું આ ચિંતન સમાયેલું છે. જો આ સૂત્રને જીવનમાં સાકાર કરવા હોય તો શ્રદ્ધા, પ્રજ્ઞા, નિષ્ઠા અને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. શ્રદ્ધાનો અર્થ છે પરિપૂર્ણ વિશ્વાસ, જેના પર આપને ભરોસો થઈ જાય તેને આપેલા જીવનનો ઉદ્દેશને કોઈ પણ શંકા, કુશંકા, તર્ક, વિતર્ક વિના માનવાનું શ્રદ્ધા દ્વારા જ સંભવ છે. પ્રજ્ઞાનો અર્થ છે સ્વવિવેક, જે સ્વયં ભ્રાંતિઓના શિકાર હોય છે, તે જીવનની દિશાહીન જીવે છે અને કૃત્યોના કોઈ સંકલ્પ મૂર્તિમાન થઈ શકતો નથી. પ્રજ્ઞાનું અવતરણ થાય છે તો વિવેકનો પ્રકાશ પણ જીવનમાં આવે છે. નિષ્ઠાનો અર્થ સંપૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવતી દરરોજની ક્રિયા. મનમાં વિશ્વાસ હોય, ચિંતનમાં સ્પષ્ટતા હોય અને જીવન નિર્ધારિત દિનચર્યા સાથે ચાલી રહ્યું હોય તો સમસ્ત આયામોમાં સફળતા અને સંતોષ હાથ લાગે છે. આટલું કહીને પૂજ્ય ગુરુદેવ પોતાના સ્થાન પર ઊભા થઈને બધાને પ્રણામ કર્યા અને ઝડપી પગલે ત્યાંથી નીકળી ગયા. જેટલી વાર તેમના મુખમાંથી શબ્દો નિસૃત થતા રહ્યા એ આખા વાતાવરણમાં એક જ વિલક્ષણ શાંતિ અને ગંભીર નિરવતા વ્યાપ્ત હતી કે જાણે પૃથ્વીએ પોતાની ધરી પર ફરવાનું જ બંધ કરી દીધું હોય. સમય થંભી ગયો હતો અને પળ પણ મૌન હતી. આ આખા સમયમાં વિરેન એકી ટસે ગુરુદેવને નિહાળતો રહ્યો. મનોમન તેણે નિશ્ચય કરી લીધો કે તે ગુરુદેવ પાસેથી દીક્ષા લઈને જ મથુરાથી પાછો જશે. વિરેન પોતાની ઈચ્છા ગોસ્વામીજીને જણાવી તો તેમણે આના માટે સહજ સંમતિ આપી અને કહ્યું, બેટા ગુરુદેવ ત્રણ દિવસ પછી પાછા આવશે, ત્યાં પછીના દિવસે પ્રાંતકાળમાં એકનો સમય દીક્ષા આપશે. તું અહીં આગળની લાઈનમાં બેસી જજે અને દીક્ષા ગ્રહણ કરી લેજે. વિરનની પ્રસન્નતાનો પાર ન રહ્યો. એ ત્રણ દિવસ અજાણી ખુશી અને પ્રસન્નતાના ભાવોથી ભરેલા રહ્યો. ત્રણ દિવસના કાર્યક્રમ પછી ગુરુદેવ મથુરા પાછા ફર્યું અને દીક્ષાની વ્યવસ્થા થઈ તો વિરને સવારમાં 3 વાગ્યાથી આવીને પોતાના સ્થાન પર બેસી ગયો. દીક્ષાના ક્રમમાં પૂજ્ય ગુરુદેવ તમામ દીક્ષા લેનારાને સંબોધિત કરતા બોલ્યા, મિત્રો દીક્ષા લેવા પાછળના લોકો મનોભાવ એ હોય છે કે ગુરુ અમારા માથા પર હાથ મૂકી શક્તિપાત કરી દેશે તો ચમત્કાર થઈ જશે. ગુરુ માથા પર હાથ મૂકશે તો વીજળીનો પ્રવાહની જેમ કોઈ કરંટ અમારા શરીરમાં પ્રવાહિત થઈ જશે, કુંડળીની જાગૃતિ થઈ જશે એવું લોકો સમજે છે. પણ શક્તિપાતનો અર્થ એવો કોઈ કરંટ વહેવાનો નથી. શક્તિપાતનો અર્થ છે અંતરંગની પવિત્ર અને પાત્રતાનો વિકાસ. ગુરુદેવ આગળ બોલ્યા,
મેલા કપડા પર રંગ ચડી શકતો નથી. ગ્લાસ ઊંધો મૂક્યો હોય તો બધા વાદરો મળીને વરસાદ કરે તો પણ તેને ભળી શકાતો નથી. બારી બંધ હોય તો સૂરજના કિરણો બહારથી પાછા વળી જાય છે. દીક્ષાનો ઉદ્દેશ માત્ર ગુરુ દ્વારા પોતાની ભૂમિકા નિભાવવાનો જ નથી, પરંતુ શિષ્ય દ્વારા પોતાના શિષ્યત્વને સાર્થક કરવાનો પણ છે. હજારો વર્ષમાં ક્યાંક કોઈ ગુરુ એવો આવે છે કે જે શક્તિ આપવાની પાત્રતા ધરાવે છે અને એવા શિષ્યો પેદા થાય છે જે તેને સંગ્રહિત કરીને સુનિયોજિત દિશા આપી શકે. આ દિશાના માધ્યમથી આપ સૌમાં શિષ્યત્વ વિકસિત થાય એવી મારી કામના છે. ગુરુદેવના આ શબ્દ કિશોર વિનંદના હૃદયમાં ઊંડા ઉતરી ગયા. દીક્ષા લીધા પછી તેને લાગ્યું કે દક્ષિણાનો ક્રમ સંપન્ન કરવો જોઈએ. ખિસ્સામાં 14 રૂપિયા હતા. તેણે વિચાર્યું પાછા ફરવાનું ભાડું 3 રૂપિયા રાખીને બાકીના 11 રૂપિયા ગુરુદેવના ચરણોમાં ચડાવી દેવા જોઈએ. આમ વિચારીને ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા અને એ રૂપિયા ત્યાં ચડાવીને આગળ વધી ગયો. ગુરુદેવે વિનંતને નામ લઈને બોલાવ્યો અને કહ્યું, બેટા બાળક માતા પિતાને આપતું નથી, માતા પિતા બાળકને આપે છે. હજી તારી આપવાની ઉંમર નથી, લેવાની છે. જ્યાં પાછું આપવું હોય તો સમાજની સેવા કરીને પાછું આપજે. આમ કહીને તેમણે વિરનને આપેલા 11 રૂપિયા તેના હાથમાં મૂક્યા અને ઉપરથી બીજો 1 રૂપિયો આપ્યો. માત્ર આટલો જ વિરના હૃદયને સ્પર્શ કરવા માટે પૂરતો હતો. પણ જે અંતિમ વાક્ય ગુરુદેવે કહ્યા તે તેમને સદાને માટે તેના બનાવી ગયા. ગુરુદેવ બોલ્યા, બેટા ગુરુ શિષ્યના સંબંધો વિવાહિત પત્ની અને પતિનો હોય છે. નર વધુ પાલખીમાં બેસીને આવે અને અર્થીમાં ચડીને નીકળે છે. વિશ્વાસ એકવાર થાય છે અને જન્મતાળો સુધી નિભાવવો પડે છે. આટલો કરી શક્યો તો તું મારો અને